નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારીના ટાટા હોલ ખાતે મનોરંજન મંચ દ્વારા ભરત નારાયણ દાસ ઠક્કર નિર્મિત એક છોકરી સાવ અનોખી નામનું નાટક રજૂ થયું હતું. આ નાટકના કલાકારોએ ખૂબ જ સુંદર અભિનય સાથે વહવાહી પણ લૂંટી હતી. જીવનમાં આવેલી મુશ્કેલીઓમાંથી હતાશ થવાને બદલે હિંમત રાખી સંઘર્ષ કરી એક છોકરીની વાર્તાને સુંદર અભિનય સાથે કલાકારોએ રજૂ કરી હતી. પોતાના અભિનયના જાદુથી દર્શકોને ઓતપ્રોત કરી દીધા હતા. નાટકની રજૂઆત વસીમ જરીવાલાના માધ્યમથી મનોરંજન મંચના અશોક પટેલ દ્વારા કરાઈ હતી. 22મી જાન્યુઆરીના દિવસે રામ મંદિરની જે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના ભાગરૂપે અયોધ્યામાં જે રામચંદ્ર ભગવાન બિરાજવા જઈ રહ્યા છે, તો ત્યારે નવસારીના યોગેશ્વર વડાપાઉ દ્વારા પણ એક સરસ મજાની પ્રસાદી સ્વરૂપે સૌને વડાપાઉ ફ્રીમાં આપવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે. યોગેશ્વર વડાપાઉ સેન્ટર કે જે બે પેટ્રોલ પંપની વચ્ચે સ્ટેશન રોડ પર આવ્યું છે, એમના માલિકો દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર જે ખરું એની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જે સમય ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ સમય દરમિયાન જે પણ ત્યાં ઉપસ્થિત થશે એમને ફ્રી વડાપાઉ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિની ઉજવણી નવસારીની અંદર કરવામાં આવી. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી અને મહિલા પાંખ દ્વારા આજરોજ સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ખત્રીવાડ જૂના થાણા સ્થિત સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ તથા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટના મહેશભાઈ નાયક, મુકુંદભાઈ દેસાઈ, અતુલભાઈ સા, દિલીપભાઈ નાયક તથા અન્ય આગેવાનો સહિત મહિલા પાંખના પ્રમુખ ડોક્ટર નિરીક્ષા દેસાઈ, ભાવના મુકેશ નાયક, રક્ષાબેન પટેલ સહિતના હોદ્દેદારો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હાર પહેરાવવામાં આવ્યો હતો. આઈસ્ક્રીમ હમારે યહાં રોઝ ચાહિયે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ, 5 સે ઝ્યાદા વેરાઇટીઝ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. કેવીકે નવસારી ખાતે મશરૂમ ઉત્પાદનની તાલીમ યોજાઈ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી, કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે મશરૂમ ઉત્પાદન અંગેની તાલીમ 9/1/2024 રોજ યોજાઈ હતી. આ તાલીમમાં ડૉક્ટર કે એ શાહે સૌનું સ્વાગત કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની ઝીણવટભરી તેમજ મશરૂમ અંગેની તાલીમનું મહત્ત્વ અને ફાયદાઓ સમજાવ્યા હતા. વધુમાં તેઓ યુનિવર્સિટી ખાતે 72 પ્રકારની મશરૂમ ઉત્પાદન કરતા તથા તેના ઉત્પાદન માટે ફક્ત ડાંગરના પતરાળનો ઉપયોગ ન કરતા શેરડીનો બગાસ, કપાસની કરાડી, મગફળીનો ગોતર વગેરેનો ઉપયોગ કરી ઉત્તમ મશરૂમની ખેતી અંગેની એમણે સમજ આપી હતી. વલસાડ એસટી વિભાગ દ્વારા શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા ઝુંબેશ કાર્યક્રમ યોજાયો. વલસાડ એસટી વિભાગમાં સમાવિષ્ટ નવસારી ડેપો, બિલ્લીમોરા, વાપી, આહવા, ધરમપુર અને વલસાડ ડેપોમાં શુભ યાત્રા, શુભેચ્છા યાત્રાની ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન એસટી વિભાગ વલસાડ દ્વારા થઈ રહ્યું છે. જે પૈકી 10મી જાન્યુઆરીના રોજ સવારે 10 થી બપોરે 1 કલાક દરમિયાન એસટી વિભાગીય કચેરી ધરમપુર અબ્રામા ખાતે સિવિલ હોસ્પિટલ વલસાડના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ડેપોના કર્મચારીઓ, અધિકારીઓ અને મુસાફરોની સાથે આમ જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભાગ લીધો હતો. નવસારી તાલુકાના રમતોત્સવમાં સિસોદરા કન્યાશાળા કબડ્ડીમાં વિજેતા બની. નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો માટેનો રમતોત્સવ પારડી ક્રિકેટ મેદાન ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર અને વિભાગીય રમતોત્સવ વિવિધ વ્યક્તિ અને સાંસ્કૃતિક સંસાધનો રમતમાં વિજેતા બની સિસોદરા ગણેશવાડ કન્યાશાળા કબડ્ડી સ્પર્ધામાં ફાઇનલમાં પારડી પ્રાથમિક શાળા સામે વિજેતા બની હતી. આ ઉપરાંત વ્યક્તિગત ઇવેન્ટમાં મનીષા યાદવ ગોળાફેંકમાં પ્રથમ, અક્ષિતા રાઠોડ લાંબી કૂદમાં તૃતીય, શ્રુતિ પાસવાન લીંબુ ચમચીમાં તૃતીય, હેતવી રાઠોડ 100 મીટર દોડમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. સાથે જ શિક્ષકોની સ્પર્ધામાં મીરા પટેલ 100 મીટર દોડમાં પ્રથમ, મેઘના બારોટ ચક્રફેંકમાં તૃતીય, ફાલ્ગુની રાઠોડ બ્રોન્ઝ જમ્પમાં દ્વિતીય,
દ્વિતીય, હિના પટેલ ગોળા ફેંકમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. આ તમામ રમતવીરોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને એનાયત કરવામાં આવી હતી. અમલસાડની ચીકુ વાડીઓમાંથી પસાર થતા ખુલ્લા જીવંત વીજળીના વાયરો ખેડૂતો અને મજૂરો માટે જોખમી. અમલસાડ અને ગણદેવી તાલુકાના કેટલાક ગામનો વિસ્તાર વાડી વિસ્તાર ગણાય છે. મુખ્યત્વે ચીકુની વાડીઓ ધરાવતા આ વિસ્તારની ચીકુ વાડીઓમાંથી અને ચીકુ કે આંબાના ડાળખીઓ વચ્ચેથી જીવંત અને ખુલ્લા વીજળીના તારો પસાર થાય છે. આ ખુલ્લા જીવંત વીજ વાયરો ખેડૂતો કે ખેત મજૂરો માટે યમદૂત સમાન હોય. વાયરો જે ખરા એને ખુલ્લા વાયરોની જગ્યાએ કેબલ વાયરો નાખવાની ખૂબ જ જરૂર હોય એવું ખેડૂતો જણાવી રહ્યા છે. ગણદેવી તાલુકાના આંબા ચીકુની વાડીઓમાંથી જે ખુલ્લા વીજ વાયરો પસાર થાય છે તે હકીકત છે. સરકારે દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે તો આ સંબંધે કેમ નહીં? તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ ખુલ્લા વાયરોની જગ્યાએ કેબલ વાયરો નાખે એવી ગ્રામજનો અને ખેડૂતોની અંદર માંગ ઉઠવા પામી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલનું ગૌરવ. ખેલ મહાકુંભ 2024ની જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા 10 જાન્યુઆરી 2024 રોજ સ્વામી વિવેકાનંદ તરણકુંડ નવસારી મુકામે યોજાઈ હતી, જેમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પટેલ જેમિની સુનિલકુમારે અબવ 1700 મીટર ફ્રીસ્ટાઇલ, 100 મીટર બેકસ્ટ્રોક અને 100 મીટર બ્રેસ્ટ્રોક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી શાળાને ગૌરવ અપાવેલ છે. પટેલ જેમિની તથા શાળાના શિક્ષકો મંગળભાઈ થોરાટ અને મનોજભાઈ આહિરને આ અનેરી સિદ્ધિ બદલ નવસારી કેળવણી મંડળ પ્રમુખ તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મંત્રી ઠાકોરભાઈ નાયકે વધાવી લીધા છે. વાંસદાના ખાટા આંબા ગામે ફરતા પશુ દવાખાનાના વાહનને જિલ્લા પંચાયત પ્રમુખે પ્રસ્થાન કરાવ્યું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટા આંબા મુખ્ય મથક ખાતે પશુઓની સારવાર માટે ઈએમઆર ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું વાહનને નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ફરતા પશુ દવાખાના એમવીયુનું નિરીક્ષણ કરી સેવાને બિરદાવી હતી. જ્ઞાન કિરણ ધોળિયા જ્ઞાતિ મંડળ સુરખાઈનું દ્વિતીય વાર્ષિક સંમેલન યોજાયું. જ્ઞાન કિરણ ધોળિયા જ્ઞાતિ મંડળ સુરખાઈનું દ્વિતીય વાર્ષિક સંમેલનનું આયોજન કરાયું હતું, જેની અંદર સ્થાપનાના 35 વર્ષ પૂર્ણ કરી 36મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો જેની ઘોષણા કરવામાં આવી હતી. સાથે જ દ્વિવાર્ષિક સંમેલનમાં ITBP અરુણાચલ પ્રદેશ ખાતે પેરામિલિટરી ફોર્સના DIG મેડિકલ તરીકે ફરજો બજાવતા ધોળિયા સમાજના નારીરત્ન એવા રીતાબેનના પ્રમુખ સ્થાને આ આયોજન કરાયું હતું. તેમની સાથે તેમના પિતા અને ધોળિયા સમાજના પ્રથમ તબીબ એવા ડૉક્ટર ગંભીરભાઈ તથા તેમના યુકે સ્થિત ભાઈ રાજનભાઈ, તેમના પત્ની પ્રજ્ઞાબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડ ડાંગ સાંસદીય મત વિસ્તારના સદસભ્ય ડૉક્ટર KC પટેલ તથા પૂર્વ આદિજાતિ અને વનમંત્રી એવા કાનજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સિટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સનો આજ રોજ 6ઠો એન્યુઅલ ડે ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાની અંદર જ બીજા માળની ઉપર એમના ઓડિટોરિયમની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વાલીઓની સાથે વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો હતો, જેની અંદર રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી અને બાળકોને સંબોધ્યા પણ હતા. અને બાળકોએ પોતાની અંદર અભ્યાસ સિવાયની જે ઇતર પ્રવૃત્તિઓ છે ખરી એની એમણે રૂપરેખા પણ આપી હતી અને નાટ્ય દ્વારા, એકાંકી દ્વારા રજૂ કર્યા હતા. આ પ્રમાણે આજરોજ 6ઠો એન્યુઅલ ડે ફંક્શનનું આયોજન સરસાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર યોજાયો હતો.
રૂમલા રાનકુવા રોડ પરથી 32,000 દારૂ પકડાયો. ચીખલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે રૂમલા હરણગામ રોડ ઉપરથી એક I-20 કારની અંદર, કે જેનો નંબર છે DN09L0123, માં દારૂનો જથ્થો સેલવાસથી સુરત મહુવા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે તેમણે જ્યારે વોચ ગોઠવી હતી ત્યારે તપાસ કરતા એની અંદરથી 360 નંગ બોટલો, કે જેની કિંમત 31,920 તથા 2,00,000ની કાર, આમ 32 વર્ષીય દેવેશ જગદીશ હડપતિ અને ઉમરગામના જ દિલીપ રમણ હડપતિને મળી કુલ ₹8,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન સહિત 2,39,920નો માલ મુદ્દો કબજે કર્યો છે અને બુટલેગર ગુલાબ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ તપાસ રાનકુવા પોલીસ ચોકીના જેબી યાદવ કરી રહ્યા છે. યુવતીની છેડતી કરનાર યુવકને સબક શીખવાડતી 181 અભયમ ટીમ નવસારી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી એક કોલેજના શિક્ષકે 181 ઉપર કોલ કરી અને ત્યાં જણાવ્યું હતું કે એમના કોલેજની અંદર અભ્યાસ કરતી યુવતીની એક દુકાનદારે છેડતી કરી છે. અભયમની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને દુકાનદાર યુવકને પાઠ ભણાવ્યો હતો. મળતી માહિતી મુજબ પરીક્ષા હોવાના કારણે યુવતી બોલપેન મૂકવાનો પાઉચ લેવા માટે દુકાનદાર પાસે ગઈ હતી. દુકાનદારને પાઉચ બતાવવા કહ્યું. દુકાનદારે એક પાઉચ બતાવ્યું, ત્યારબાદ યુવતીએ બીજા પાઉચની માંગણી કરતા યુવકે કહ્યું કે એ ઉપર છે, તમારે ઉપર આવવું પડશે, એમ કહી દાદર પાસે લઈ જઈ અને શારીરિક અલપડા કરવાની કોશિશ કરી હતી અને જેથી યુવતી ડઘાઈ ગઈ હતી અને તુરંત જ દુકાનમાંથી બહાર નીકળી આવી અને એના ટીચરે એને જાણ કરી હતી, જેથી કરી ટીચરે 181 અભયમને બોલાવી હતી અને અભયમની ટીમે એ દુકાનદારને પાઠ ભણાવ્યો હતો. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું. જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 91% તો સાંજ દરમિયાન 44% રહેવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.